ઓય આ બધું શું કરે છે ને? આટલું બધું કોને માટે છે? ડોન્ટ ટચ. અરે પણ આ બધું મારા મારું છે. અને ગામ સુધી મારું મન નહીં ભરાય. પેટ નહીં ભરાય ત્યાં સુધી હું ખાઈશ. પણ તમારે મને ખાવા નહીં મળે. પણ આટલું બધું શું પણ? હરખી તે ખા, ધીમે ધીમે ખા. શું જલ્દી છે? દુનિયા કઈ લૂંટાઈ નહીં જવાની. તમે તાર મોજ કરો. હું કાલે 12 વાગે, મતલબ આજે રાતે, હા આજે રાતે 12 વાગે પછી હું નહીં ખાઈ શકું. માટે મને ખાવા દો. પણ કેમ 12 વાગે પછી કેમ નહીં ખાઈ શકે તું? એવું તો શું છે? કાલે મારું વ્રત છે. શેનો વ્રત યાર? આ બધું વ્રત ના રખાય યાર, શાંતિ થી ખાતું. આ બધું તારા પેટમાંથી બી આવા ઘટર ઘટર અવાજ આવવા માંડે છે. કેમ વ્રત ના રખાય? ગયા વર્ષે બી મેં રાખ્યો હતો ને. હા, જો કે એ વખતે મારે નહોતો રાખવું, પણ આ ફઈ છે ને એના કારણે મારે રાખવું પડ્યું. પણ હવે તો આપણા મેરેજ થઈ ગયા છે અને લગ્ન પછીનો પહેલો વ્રત છે, હું તો રાખીશ. ખબર પડતી નહીં કોઈ જાતની. કહું છું ધીમે ધીમે ખાતો. તને કોણ કહે છે આ બધું કરવાનું? શાંતિથી બેસી નહીં રહેતી? પેટમાંથી બી ગટર ગટર અવાજ આવવા મળી છે તારા. આ બધું ખાવાથી કંઈ નહીં. તને કહી દઉં, હવે કોઈ વ્રત વ્રત નથી રાખવાનું, બરાબર છે? અરે પણ યાર મીઘા, બસ કર. હવે તને આ બધું કરવાનું કોણ કહે છે? હું કેમ ના રાખું? લગ્ન પછીનું મારું પહેલું વ્રત છે અને બધા રાખે છે, તો હું શું કરવાના રાખું? લગ્ન પહેલાં બી રાખ્યું તું ને મેં, જો કે એ વખતે રાખવું તો નહોતું, પણ પેલા ફઈ છે ને એમને પરાણી રખાવડાયું હતું. હા ખબર છે, સાંજે બી એવું સ્તુત થઈ હતી ને, અને તને ડૉક્ટર જોડે લઈ જવા વાળો હું જ હતો. હા તો મેં થોડી કહ્યું તમને કે મને લઈ જાઓ. બંધ થતું હવે, તારા કીધા વગર જ હું તને લઈ ગયો હતો, બરાબર છે? નહીં તો હું શું કરત? તમે તો મારાને ચક્કર કંઈક બેહોશ થઈ ગયા હતા. અને હા, બીજી એક વસ્તુ, ત્યાં હું હોત ને તો તને વ્રત બી ના કરવા દેત. ભલે ભલે, હા હટ અહીંયાથી, મને પાણી પી લેવા દો. અને હા, પહેલાં બી નહોતી માનું અને આજે પણ નહીં માનું. ઓકે ફાઇન, તમારે જે કરવું ને એ તમે કરો. હો, તમને બી ફરક જ નહીં પડે હું ખાઉં કે ના ખાઉં. કેમ કે હું ચેલેન્જ કરી શકું છું, બરાબર છે? આ વ્રત છે ને તારાથી ના જ થાય, બરાબર છે? અને આ ઓવર એક્ટિંગ કરવાનું છે ને તું બંધ કર દે. હાય હાય, કેવા માણસ છે. હે ભગવાન, જો તો ખરી તમારે મને મનોબળ આપવું જોઈએ, તાકાત આપવી જોઈએ, પણ તમે તમે તો મારું મનોબળ તોડી રહ્યા છો. ના થાય વાળા. હું કહું છું ને બકુ, તું ના કરી શકે. કેમ ના કરી શકું? પોતાને જો એકવાર, અત્યાર સુધીનું બધું આજે જ ખાઈ લીધું છે. અને તારી પેલી દીદી છે ને, એને તારું નામ સાચું જ પાડ્યું છે, ભૂખડી. એ નામ તારા માટે નહીં, તું એ નામ માટે બની છે, બરાબર છે? અને તને ચેલેન્જ આલીને જ કહું છું, આ તારાથી નહીં થાય વ્રત. એ દાઢીવાળા બાવા, હજીથી તું મને ના ઓળખતો નહીં. હા બે ઇચ્છાને સાંભળી ધ્યાની તો હા લગાય શરત. જો હું જીત્યો ને તો આ વ્રત વ્રત નહીં કરવાના આજ પછી. અને બીજી વસ્તુ એ કે સોફા ઉપર ચડીને બોલવાથી કઈ તારી હાઈટ વધી નહીં જવાની, બરાબર છે? એ હાઈટ હોય પણ નહીં જવાનું. હા અને હા, મેં તમારી આ શરત તરત મંજૂર મને. હા આ મોટે શેરે જોડા ખર્ચો એ પૂરો પૂરો મારો ભૈરા. મેરે મારું ફેવરેટ ગીત હર સફર મે તેરી મેગા ચાલા તો દિલ તેરા હે તો હે મેરે હદ કી જમી હમ દર્દ તુ. નાસ્તો શું બનાવું તમારા માટે? અને હા, તમે આમ નિરાતે કેમ બેઠા હો? ઓફિસ નહીં જવાનું તમારે? ના નહીં જવાનું, આજે શરત જીતવાની છે તો આજે રજા. સપના જુઓ સપના. એક કામ કર, તું મારા માટે ખમણ બનાવી દે, મસ્ત પેલા સેવ વાળા, મજા આવી જાય. હો મારે વ્રત છે ને તમે. હા પણ તું પણ ખાજે ને, હું તને ના નહીં પાડું. સેવ વાળા ખમણ હું તાર જેવું નહીં જોઈએ અને હું નહીં બનાવી દઉં. પેલા તને કઈ જગ્યાના સેવ ખમણ ભાવે છે? બહુ ફેમસ છે યાર, નામ ભૂલી ગયો. હા જલારામ વાળા. વાહ 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 વાહ, શું સેવ ખમણ છે બોસ, એનો સ્વાદ. અને આજે તો મારા જોડે કોઈ ભાગ બી નહીં પડવા આવે તો મજા આવી જશે ખાવાની. જાણી જોઈને કરો છો ને તમે, હે ને? ખરબસ હસબેન્ડ દાઢી વાળા. વાહ મજા આવી ગઈ, હજી તો આખો દિવસ છે. તમે જન્મ જ મને હેરાન કરવા અને મારી સાથે ઝઘડવા લીધો છે. બેફામ જ વરસવું પડે, બરાબર? જા ઘરથી પૂર ના આવે, બહાર જો વરસાદ આવે છે. ચાલ હું જઉં છું બહાર, બરાબર? અને તારે કઈ ખાવું હોય ને તો ખાઈ લેજે, ટાઈમ છે તારે, બરાબર? કે આખો દિવસ પડ્યો છે, આખો દિવસ, સમજી લેજે. વ્રત તમારો વ્રત. લો ટીવી જોવા લો, એક તો આઈવડી માથું ખાય. ન્યૂઝ જોઈએ આપણે દેશભરમાંથી આ ઘટનાના વિરોધ. એક તો આ ન્યૂઝે દિમાગની પત્તર રગડી દીધી. હા સમગ્ર મોબાઈલ રાજકારણ પણ ગરમાયું છે.
ગઈકાલે હાથરસ જઈ રહેલા રાહુલ અને પ્રિયંકા ગાંધીની પોલીસે ધરપકડ કરી હતી. ઓ મેડમ, ટીવી ખાલી બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે ચાલુ રાખ્યું છે. કેમ? દાચું તો તારું મોબાઈલમાં જ છે. બહુ સારું. અત્યારે હું બહુ ડિસ્ટર્બ છું. લે, કેમ વળી? એક તો ભૂખ લાગી છે અને ન્યૂઝ જોઈએ. મગજની મીઠી મળી ગઈ. ઓય, સામુ જોતો? શું છે? શું જોયું તે આજે? ન્યૂઝ. અને શું જોયું તે ન્યૂઝમાં? એક તો કેમ દીકરોના ઘરમાં બેહાડ્યા અને એક તો હું આ વરસાદ જોતો જ નહીં. એની માનો આટલા ખાડા પડી ગયા રોડ વચ્ચે. આ સરકાર છે ને અમારી સ્ત્રીઓ જોડે અન્યાય કરે. આ જો આ કોરોનામાં તમારા લોકો માટે માવાની દુકાનો ખોલી રાખી, અમારા માટે પકોડી બ્યુટી પાર્લર ખોલ્યા ના ખોલ્યા. આ સરકારોને તો હવે શું કેવું, માત્ર લેટર લખવું પડશે સરકારોને. હવે આ વરસાદના કારણે તો પકોડી વાળો ઉભો નહીં રહેતો. ચો ખાવાની મળો પકોડી. ચિંતા ના કર, મોદી કાકાનો નંબર મારા જોડે પડ્યો જ છે. ફોન કરી કહી દઈશ ભાઈ રોડ પર હગા કરી દો. બરાબર, બસ ફેંકવાનું બંધ કરો. ચાલુ કોને કરી દઉં? ગાડીઓના બાવા તમારી જોડે વાત કરવી નકામી છે. હજી તો આખો દિવસ કાઢવાનો છે. બીજો ટી ઈ ગઈ નવરા બેસી બેસીને ભૂખે ભૂખે રહીને થાકી ગયો. લા ચા બનાવો. મસ્ત ચા બનાવીને પીએ. ફ્રીજની તો માં બે લીક કરી નાખી. કર જ ને, કાબુર લાઈ લઈને ભર્યું જઈ એમ. ખાલી બધું મને બાળવા માટે. કઈ નઈ, હું આ બધું પછી ઠીક કરીશ. ચા બનાવી. મોટા ખીજાશે ફટાફટ ચા પી ને સર. મમ્મી ચીડાવા લાગશે. જ્યાંથી ચાલુ કરું ખોટું નકામું જાય એના કરતા કાપીને આપી દઉં એમને. ખાતા ખાતા પેપર વાંચશે. કઈ નહીં, ફ્રીજ સાફ કરું છું. સાંજે તમને હરડી આપી દઉં એટલે તે સાફ થઈ જશે. તારો વ્રત ચાલે છે, ખબર છે. તું તારો વ્રત નહીં તોડે. હા, હું નહીં તોડું મારો વ્રત. હું બહુ સ્ટ્રોંગ છું. તમારી સાથે વાત જ નથી કરી. મેઘા, આજે મેં તારા માટે સ્પેશિયલી રજા પડી. ઓકે, અને તું મારાથી રિસાઈન બેસી જાય છે ઘડી ઘડી.
હા મારો વ્રત તોડાવવા માંગો છે, મને બધી ખબર છે. આમ હું કહું ત્યારે તો ખાવું નહીં હતું, અને જે હમી મમ્મી મંગાવીને ખાય. અરે જા જા અંદર જઈને ખાઈ લે, કોઈને ખબર નહીં પડે. જા અંદર પડે જ છે નાસ્તો મસ્તો મસ્ત. એટલે તમે કહેવા શું માંગો છો? કે કોઈ જોવે છે એટલે હું વ્રત કરું છું? અરે યાર, હું આવી એમાં શ્રદ્ધા છે એટલા માટે હું એ વ્રત કરું છું, કોઈ જોવે છે એટલા માટે નહીં. સોરી યાર, બસ આજ સુધી તારા વ્રત કે તારી પૂજા અર્ચના અને આસ્થાની વચ્ચે હું નહીં આવું. બસ અમારી બીજી છોકરી વચ્ચે લઈને જાય ને. સોરી, હું કોઈ છોકરી વચ્ચે નહીં લાવું. બસ થેન્ક યુ. કેમ? થેન્ક યુ દેવ, મને સમજાવવા માટે. થેન્ક યુ દેવ, મારો સાથ આપવા માટે. થેન્ક યુ દેવ, હંમેશા મારી કેર કરવા માટે. થેન્ક યુ દેવ, મારા પપ્પાના જે મને પ્રેમ કરવા માટે. થેન્ક યુ દેવ, મારી બધી જીત પૂરી કરવા માટે. અને થેન્ક યુ મારી હોશિયારી સારી કરવા માટે. બસ કર પાગલ, પોતે તો ઇમોશનલ થાય છે, મને બી કરે છે. હે ગાઈસ, તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને પ્લીઝ આવી રીતે અમને સપોર્ટ કરતા રહો. અત્યારે તમારો સપોર્ટ બહુ સારો મળી રહ્યો છે, બસ તમારી દયા છે, તમારો સપોર્ટ છે, કીપ સપોર્ટિંગ. અને કયો સીન ગમ્યો છે એ કમેન્ટ બોક્સમાં કહેજો. બાય બાય.